અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નવસારી જિલ્લા કોંગ્રેસ તાલુકા કક્ષાએ પણ રાજ્ય સરકારનો વિરોધ કરવા માટે વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ટાવર વિસ્તારમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સરકારના વિરોધ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં અડધો કલાક માટે ટાવર વિસ્તારમાં ટ્રાફિકને અડચણ ઊભી કરવામાં આવી હતી, જ્યાં પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને વિરોધ કરવા નીકળેલા કોંગ્રેસને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. નવસારી શહેરમાં રાજ્યની વાંસદાના ધારાસભ્ય એક્ટિવ થયા છે, ત્યારથી શહેર કોંગ્રેસ જાણે જીવંત બની ગયો હોય તેવી રીતે વિવિધ કાર્યક્રમો કોંગ્રેસ અગ્રણી દ્વારા ભેગા થઈને કરવામાં આવી રહ્યા છે. છેલ્લા અનેક સમયથી મૃતપાય થયેલી શહેર કોંગ્રેસને જીવનદાન આપવા માટે કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે મોરચો સંભાળ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે મોરચો સંભાળ્યા બાદ આયોજિત ટાવર ચોક પાસેના કાર્યક્રમમાં ટાઉન પોલીસે સૂત્રોચ્ચાર કરતા ગણતરીની સેકન્ડોમાં જ તમામને ડિટેઇન કર્યા હતા. એડિટોરિયલ ડેટ પણ થયા હતા ત્યારે પણ સરકાર એમાં ભીનું સંકેલવા પર છે, પણ અમે એના વિરોધમાં પણ અવાજ ઉઠાવીશું. જે આજની વાત કરવામાં આવે તો પોલીસને આગળ કરી હતી, શું કહેશો? પોલીસને આગળ કરે છે, અમે અન્ન સુરક્ષાનો કાયદો અમલમાં લાવવાની વાત કરી રહ્યા છે, પણ રૂપાણી સરકાર લાશ પર ઉત્સવો કરે છે. અત્યારે પણ આજે નવસારીમાં રામજી મંદિરમાં કાર્યક્રમો થાય છે, ત્યાં પોલીસ જતી નથી, 300 જણનું જમવાનું રાખે છે, પણ એમના માટે કોઈ વિરોધ કરતી નથી. અમે લડતા રહીશું અને આગળ વધતા રહીશું. પોલીસનો ડર હશે તો બી અમે અમારું કામ કરતા રહીશું. પરિમલ મકવાણા, D9 ન્યૂઝ, નવસારી.